नमस्ते विद्यार्थिनी बहनों, धोरण 9 विषय संस्कृत में आज आपणे काव्य 6 सर्वम चारुतरम वसंते एनो अभ्यास करीशुं। सर्वम एटले सघळुं, चारुतरम एटले के सुहावणुं होय छे, वसंते एटले वसंत ऋतुमां सघळुं सुहावणुं होय छे। सौप्रथम आपणे एनी प्रस्तावना जोईए। महाकवि कालिदास संस्कृतना અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે। તેમણે કુલ 7 કૃતિઓ રચી છે, જેમાં માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલ એ 3 નાટકો, રઘુવંશ અને કુમાર સંભવ એ 2 મહાકાવ્યો અને ઋતુસંહાર તથા મેઘદૂત એ 2 ખંડકાવ્યોનો સમાવેશ થાય છે। મહારાજા વિક્રમાદિત્યની રાજસભાના 9 રત્નોમાં કાલિદાસ એક હતા એવી માન્યતા છે। આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની 1 શતાબ્દી એટલે કે આજથી લગભગ 2000 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે। આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધિ પામ્યા છે। એક બાજુ અભિજ્ઞાન શાકુંતલ નાટકમાં તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યા છે, તો બીજી બાજુ મેઘદૂત અને ઋતુસંહારમાં આ 2 ખૂબ બેનમૂન પ્રકૃતિ વર્ણન કર્યું છે। પ્રસ્તુત પાઠમાં ઋતુસંહારમાંથી વસંત ઋતુનું વર્ણન કરતા 5 પદ્યોનો આપણે અભ્યાસ કરવાનો છે। આમાંથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે એ વાત શીખવાની સાથે સાથે તત્પુરુષ સમાસના કેટલાક પ્રયોગોનો પણ અભ્યાસ કરવાનો છે। તો આપણે શ્લોકની સમજૂતી જોઈએ। સૌપ્રથમ 1 શ્લોક જોઈએ। ધ્રુમાઃ સ પુષ્પાઃ સલિલમ સ પદ્મમ સ્ત્રિયઃ સકામાઃ ભવનઃ સુગંધિઃ સુખાઃ પ્રદોષાઃ દિવસાઃ ચ રમ્યાઃ। અહીંયા સંધિ છે દિવસાઃ વત્તા ચ। સર્વમ પ્રિયે ચારુતરમ વસંતે। ધ્રુમાઃ સ પુષ્પાઃ એટલે કે વૃક્ષો ફૂલોવાળા છે। સલિલમ સ પદ્મમ પાણી કમળોવાળું છે। ફરીથી વૃક્ષો ફૂલોવાળા છે, પાણી કમળોવાળું છે। સ્ત્રિયઃ સકામાઃ સ્ત્રીઓ કામનાવાળી છે। પવનઃ સુગંધિઃ પવન સુગંધવાળું છે। પ્રદોષાઃ એટલે કે રાત્રિ, સુખા એટલે કે સુખમય છે। પ્રદોષાઃ સુખાઃ રાત્રિ સુખમય છે। ચ એટલે કે અને, દિવસાઃ એટલે કે દિવસો, રમ્યાઃ એટલે કે રળિયામણા છે। રાત્રિ સુખમય છે અને દિવસો રળિયામણા છે। પ્રિયે એટલે કે હે પ્રિયા, વસંતે એટલે કે વસંત ઋતુમાં, સર્વમ એટલે કે સઘળું, ચારુતરમ એટલે કે સુહાવણું હોય છે। હે પ્રિયા, વસંત ઋતુમાં સઘળું સુહામણું હોય છે। આખો શ્લોક ફરીથી જોઈએ। વૃક્ષો ફૂલોવાળા છે, પાણી કમળોવાળું છે, સ્ત્રીઓ કામનાવાળી છે, પવન સુગંધવાળો છે અથવા તો સુગંધી છે, રાત્રિ સુખમય છે અને દિવસો રળિયામણા છે। હે પ્રિયા, વસંત ઋતુમાં સઘળું રળિયામણું હોય છે। બીજો શ્લોક આપણે જોઈએ। વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક ભાસામ પ્રમદા જનાનામ આમ્રદ્રુમાણામ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમ વત્તા અયમ। અહીંયા સંધિ છે સૌભાગ્યમ વત્તા અયમ, અયમ વસંત કર્ણે। અહીંયા આ બીજો શ્લોક છે એની સૌપ્રથમ આપણે સમજૂતી જોઈએ। તો આ શ્લોકનો ઉપાડ અહીંથી કરવાનો છે। અયમ વસંત એટલે કે આ વસંત, વાપી જલાનામ એટલે કે વાવોના જળને, મણિમેખલાનામ એટલે કે મણિઓના કંદોરાવાળી, અને શશાંક ભાસામ ચંદ્ર જેવી કાંતિવાળી, પ્રમદા જનાનામ એટલે કે સ્ત્રીઓને, કુસુમાનતાનામ એટલે કે મોરથી લચી પડેલા, મોર એટલે કે આંબાના વૃક્ષ ઉપર જે નાના નાના સફેદ કલરના ફૂલ આવે એને મોર કહેવાય, કુસુમાનતાનામ એટલે કે મોરથી લચી પડેલા, આમ્રદ્રુમાણામ આંબાના વૃક્ષને સૌભાગ્યમ એટલે કે સૌંદર્ય, દદાતી એટલે કે આપે છે। ફરીથી આ શ્લોક આપણે જોઈએ।
અયમ વસંત ત્યાંથી આ શ્લોકનો ઉપાડ કરવાનો છે. આ વસંત વાપી જલાના અંબાઓના જળને મણિઓના કંદોરાવાળી અને ચાંદ્ર જેવી કાંતિવાળી સ્ત્રીઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. ત્રીજો શ્લોક કર્ણેશુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેશુ નીલેશુ અલ્કેશુ અશોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયાહ પ્રયાંતિ કાંતિમ પ્રમદા જનાના. જુઓ આ શ્લોક છે એનો ઉપાડ અહીંથી કરવાનો છે. પ્રમદા જનાના એટલે કે સ્ત્રીઓના કર્ણેશુ એટલે કે કાનમાં, યોગ્યમ એટલે કે યોગ્ય એવું, નવકર્ણિકારમ એટલે કે તાજું કરેણનું ફૂલ, ફરીથી સ્ત્રીઓના કાનમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ચલેશું એટલે કે ફરફરતા, નીલેશું એટલે કે કાળા, અલ્કેશું એટલે કે વાળમાં, અશોકમ અહીંયા સંધિ છે, અલ્કેશું વત્તા અશોકમ અશોકનું ફૂલ, શિખાશું એટલે કે શિખાઓ ઉપર, નવમલ્લિકાયાહા એટલે કે નવમલ્લિકાનું, પુષ્પમ એટલે કે ફૂલ, કાંતિમ એટલે કે શોભા, પ્રયાંતિ એટલે કે પ્રાપ્ત કરે છે. ફરીથી સ્ત્રીઓના કાનમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ફરફરતા કાળા વાળમાં અશોકનું ફૂલ, શિખા પર નવમલ્લિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. અહીંયા આપણે કાવ્ય 9 ના પ્રથમ 3 શ્લોક છે એનો અભ્યાસ